કેનાલ રોડ ઉપર જૈનોના ધાર્મિક પ્રસંગ દરમિયાન જુદી જુદી મહિલાઓની કુલ 6 સોનાની ચેનની ચોરી કરનાર ઠગ ગેંગની સુરત ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આ ગેંગની અન્ય 2 મહિલા આરોપીઓને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ સુરત ક્રાઇમ બ્રાન્ચે હાથ ધરી છે. સુરતના અલથાણ પોલીસ મથકની હાથમાં આવેલા કેપિટલ ગ્રીનની બાજુમાં શ્વેતાંબર મૂર્તિ પૂજક તપાગચ્છ હોલ આવેલ છે, જે હોલમાં 23 નવેમ્બરના રોજ ધાર્મિક પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગની અંદર જૈન સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલી જૈન સમાજની 6 જેટલી મહિલાઓના ગળામાંથી સોનાના ચેનની ચોરી થઈ હતી, જે અંગે રૂપિયા 6.97 લાખની સોનાના ચેનની ફરિયાદ અલથાણ પોલીસ ચોપડે નોંધાઈ હતી. અલથાણ પોલીસ દ્વારા આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી. સુરત ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી હતી કે આ ગેંગ હાલ દિલ્હી ખાતે છુપાઈ છે. જે ચોક્કસ માહિતીના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચ અને અલથાણ પોલીસની એક ટીમ દિલ્હી જવા રવાના થઈ હતી. તે દરમિયાન દિલ્હીના મંગલપુર ગાયત્રીનગર ખાતેથી ગેંગની મહિલા સભ્ય વનિતા જયચંદ્ર રંગાસ્વામીને ઝડપી પાડવામાં આવી હતી, જે મહિલા આરોપીની ધરપકડ કરી સુરત લઈ આવવામાં આવી હતી. વરથાણા વેસુ ખાતે શ્વેતાંબર મૂર્તિ પૂજક હોલ આવેલો છે જૈન સમાજનો, કેપિટલ ગ્રીનની બાજુમાં. ત્યાં જૈન લોકોનો ધાર્મિક પ્રસંગ હોય અને બધા લેડીસો ત્યાં ધાર્મિક પ્રસંગમાં આવેલા હતા. આવા વખતે બપોરના 12:45ના સમયગાળા દરમિયાન આશરે 6-1 લેડીઝના ગળામાંથી ચેનની ચોરી થયેલાનું જણાવ્યું. મામલો ખૂબ જ ગંભીર પ્રકારનો હતો. અમને ડિટેક્ટ કરવા માટે ક્રાઇમ બ્રાન્ચની તમામને ટીમ લગાવવા માટે મેરબન પોલીસ કમિશનર સાહેબ, એડિશનલ પોલીસ કમિશનર સરદ સિંગલ સાહેબ દ્વારા ખાસ સૂચના આપવામાં આવી હતી. ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આ બાબતે વર્કઆઉટ કરી રહી હતી. આ દરમિયાન પીએસઆઈ ધણગડ અને એમની ટીમને એક સ્પષ્ટ અને ચોક્કસ બાતમી મળે છે કે આ જે ગેંગ છે એ એક ઠકઠક કરીને ગેંગ આવે છે. એની જે આ મહિલાઓ છે અને સભ્યો છે અને એ લોકોએ આને કારસ્તાનને અંજામ આપેલ છે આવી, અને હાલમાં એના વેરેબાઉટ્સ છે એ દિલ્હી ખાતે આવે છે. અને આ ગેંગના જે સભ્યો છે એમને પકડવા જાય ત્યારે બૂમાબૂમ ચીલાચીલી કરી અને માણસો ભેગા કરી દેવાના, પોલીસ ઉપર હુમલો કરવાની ટેવવાળા છે. તાત્કાલિક ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ, અલથાણ પોલીસની એક ટીમ તથા દિલ્હી પોલીસ જે એસટીએફ છે એનો પણ મદદ લઈ અને આમના ઘરે જ આ બાઈક હાજર મળી આવેલ. એમને તાત્કાલિક પકડવામાં આવેલ. એનું નામ છે વનિતા જયચંદ્ર રંગાસ્વામી. આ જે લેડીઝ છે એની સાથે અન્ય 2 લેડીઝો એ સુરત આવે છે અને ખાસ કરીને જૈન સમાજના જે હોલ હોય છે ત્યાં જે ધાર્મિક પ્રસંગ હોય છે એ રીતના જ એના કપડાં પહેરી અને એ પોતે પણ આ ધાર્મિક પ્રસંગમાં સામેલ થાય છે એવી રીતે એ સામેલ થઈ જાય છે. અને શિફ્ટપૂર્વક જે લેડીઝો હાજર હોય છે એના ગળાની ચેન ચોરી અને પલાયન થઈ જાય છે. આરોપી છે એનો ગુનાહ એક ઇતિહાસ છે. એ ભુજની અંદર 2 વાર પકડાઈ ચૂકેલ છે, અમદાવાદની અંદર આ પકડાઈ ચૂકેલ છે, તેમજ ભારતની અંદર ઘણા બધા શહેરોની અંદર આવા અને કારસ્તાન કરેલા હોવાનું ધ્યાન ઉપર આવેલ છે. હાલમાં અમને અટક કરી લેવામાં આવી છે. બીજી જે 2 લેડીઝ છે નાસ્તા ફરતા છે એને પકડવાની તજવીજ ચાલુ છે અને આમના રિમાન્ડની તજવીજ ચાલુ છે. પરેશ મારું, જનસાક્ષી ન્યૂઝ, સુરત.